नमस्कार विद्यार्थी मित्रों, हूँ जी आई पटेल। आज धोरण 11 अंदर बीए जेमां चेप्टर नंबर 4 जोईए, माहिती संचार ई कॉमर्स अने आउटसोर्सिंग एनो बीजो भाग जोईशुं। तो कम्प्यूटर नेटवर्कना प्रकारो जोईए आपणे। तो सौथी पहेला कम्प्यूटर नेटवर्क एटले शुं एना विशे जोईए। तो बे के तेथी वधु कम्प्यूटर्स वच्चेना आंतर जोड़ाण धरावता तंत्र ने कम्प्यूटर नेटवर्क कहेवामां आवे छे। बे के तेथी वधु कम्प्यूटर्स वच्चेना आंतर जोड़ाण धरावता तंत्र ने कम्प्यूटर नेटवर्क कहे छे। कम्प्यूटरना नेटवर्कनुं नेटवर्क एटले इंटरनेट। कम्प्यूटरना नेटवर्कनुं नेटवर्क एटले इंटरनेट। कम्प्यूटर नेटवर्कना मुख्य चार प्रकारों छे। LAN लोकल एरिया नेटवर्क। तो लोकल एरिया नेटवर्क नी अंदर जुए तो एक निश्चित स्थल परना कम्प्यूटर्स एक बीजा साथे वायर थी के वायर वगर एक स्थल पर कम्प्यूटर एक बीजा साथे जोड़ायेलू होय तो एने लोकल एरिया नेटवर्क कहेवामां आवे छे। CAN कैम्पस एरिया नेटवर्क। तो एक कैम्पस परना कम्प्यूटर्स एक बीजा साथे जोड़ायेला, तो कैम्पस में एक बीजा साथे जे कम्प्यूटर जोड़ायेला होय तो एने CAN मतलब कैम्पस एरिया नेटवर्क कहेवामां आवे छे। त्यार पछी आपणे जोईए MAN तो मेट्रोपोलिकेशन एरिया नेटवर्क। तो एक मेट्रोपोलिकेशन मतलब के एक शहरना कम्प्यूटर्स एक बीजा साथे जोड़ायेला होय, तो शहरना कम्प्यूटर एक बीजा साथे जोड़ायेला होय तो एने MAN कहेवामां आवे छे। त्यार पछी WAN वाइड एरिया नेटवर्क। तो कोई ज भौतिक सीमा ना होय, कोई भौतिक सीमा न होय ते रीते वैश्विक रीते कम्प्यूटर एक बीजा साथे जोड़ायेला होय। विश्वना कोई भी जगह एक बीजा साथे कम्प्यूटर जोड़ायेलू होय तो एने WAN वाइड एरिया नेटवर्क कहेवामां आवे छे। आ तो पहेलो प्रश्न। हवे आपणे जोईए बीजो प्रश्न। वाइड एरिया नेटवर्कना बे विभागो जोईए। तो सौथी पहेलो विभाग छे एंटरप्राइज वेन। एक ज मोटी संस्था में विशाल रीते पथरायेल कम्प्यूटर्स नेटवर्क छे जे विविध स्थळोना स्थिर कम्प्यूटरना नेटवर्कनुं नेटवर्क छे। विविध स्थळोनी अंदर स्थिर कम्प्यूटरना नेटवर्कनું નેટવર્ક છે જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું, કોઈ બી સંસ્થાની અંદર આવું નેટવર્ક ઊભું કરવામાં આવે જેને એન્ટરપ્રાઇઝ વેન કહેવામાં આવે છે। આવા નેટવર્કને ઇન્ટ્રાનેટથી પણ ઓળખવામાં આવે છે। કયા બીજા નામથી? ઇન્ટ્રાનેટથી પણ ઓળખવામાં આવે છે। દાખલા તરીકે જોઈએ ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓમાં કમ્પ્યુટર્સને આ રીતે જોડે છે। તો ભારતીય રેલવેની જે કચેરીઓ છે એકબીજા સાથે કમ્પ્યુટરથી જે જોડે છે એને એન્ટરપ્રાઇઝ વેન કહેવામાં આવે છે। બીજો પ્રકાર છે ગ્લોબલ વેન। તો આ વિશાળ નેટવર્ક છે। ગ્લોબલ વેન એ કેવું છે? વિશાળ નેટવર્ક છે। આ નેટવર્કની ભૌતિક સીમાઓ હોતી નથી, એની કોઈ સીમા નથી હોતી। તે વિવિધ દેશો અને ખંડો સાથે જોડાયેલું છે। વિવિધ દેશો અને ખંડો સાથે ગ્લોબલ વેન જોડાયેલું છે। તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે। અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક એટલે સંસ્થા એકબીજા સાથે જોડાયેલ હોય છે, તેને WWW વર્લ્ડ વાઇડ વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે। તમારે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે WWW નું પૂરું નામ લખો તો વર્લ્ડ વાઇડ વેબ તરીકે એને ઓળખવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ કે ઇન્ટરનેટનો અર્થ આપી તેના કાર્યો। તો ઇન્ટરનેટ એટલે આંતર
ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું, આંતરિક જાળું જેને કહેવામાં આવે છે. એના મુખ્ય ત્રણ પ્રકાર છે. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. તો ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપણે કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વની અંદર ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી, કોના મદદથી? ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપલે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકીએ છીએ. એક જ રૂમમાં બેઠા બેઠા આપણે બીજા સાથે વાત કરી શકીએ છીએ ઇન્ટરનેટમાં. એટલે જાણે કે ઘરમાં એક સાથે બેઠા હોય એ રીતે આપણે બીજા વ્યક્તિઓ સાથે વાત કરી શકીએ છીએ. તો અન્ય વ્યક્તિઓ સાથેનો સંપર્ક ઇન્ટરનેટનો બહુ સરળ છે. માહિતી પ્રાપ્તિ, માહિતીની પ્રાપ્તિ જોઈએ, બીજો મુદ્દો છે આપણો. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે. તો વિશ્વભરમાં આપણે કમ્પ્યુટરના દ્વારા નેટવર્ક ઇન્ટરનેટ દ્વારા જોડી શકીએ છીએ. આથી કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કોઈ પણ વિષયની માહિતી આપણે ઘેર બેઠા મેળવવી હોય તો ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો ઇન્ટરનેટના પ્રસાર માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ કરી મેળવી શકાય છે. દાખલા તરીકે બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણે બેંકમાં જવાની જરૂર નથી, ઘરે બેઠા પણ આપણે બેન્કિંગ સેવા ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળે મેળવી શકીએ છીએ. ઓનલાઈન રેલવેની ટિકિટ પણ આપણે મેળવી શકીએ છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા લેવાતી બોર્ડની જે પરીક્ષાઓ છે એ પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપે છે. તો ઇન્ટરનેટ દ્વારા આપણે જે પરીક્ષાઓ છે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક એની બોર્ડની પરીક્ષાનું પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ ત્યાં બોર્ડમાં બેઠા બેઠા કરી શકાય છે. તો આ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ છે. ઇન્ટરનેટથી આપણે જોઈએ કે ઘણી બધી સુવિધાઓ હવે ઘરે બેઠા મેળવી શકીએ છીએ.